નમસ્કાર દર્શક મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એનએન ન્યૂઝમાં અને હું છું ખુશી બેલડિયા આપની સાથે. મોડાસા તાલુકાના ફરેડી ગામના તમામ ખેડૂતો થ્રી ફેઝ લાઇટથી પરેશાન. મોડાસા તાલુકાના ફરેડી અણદાપુર ગામના તમામ ખેડૂતોની મુશ્કેલી છે કે અણદાપુર થ્રી ફેઝ લાઇટ સમયસર આવતું નથી અને લાઇન વારંવાર ફોલ્ટમાં જાય છે. આ બાબતની વીજ કંપનીમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી, જેના કારણે ખેડૂતોને રાતના સમયે ઠંડીમાં ખેતરોમાં લાઇટની રાહ જોઈને બેસી રહેવું પડે છે. હાલના સમયમાં પાણીની ખૂબ જ અછત છે અને ટાઈમસર લાઇટ ન મળવાના કારણે ખેતીને પણ મોટું નુકસાન થઈ રહેલ છે. તો ગ્રામજનો એવી માગણી કરી રહ્યા છે કે તેઓને થ્રી ફેઝ લાઇટ સમયસર મળી રહે. આથી જણાવવાનું કે મોડાસા તાલુકાના ફરેડી ગામના અણદાપુર ગામના તમામ ખેડૂતો વતી અમો એનવી પટેલ એડવોકેટની રજૂઆત એ છે કે મોડાસા તાલુકાના અણદાપુર ફીડરની થ્રી ફેઝ લાઇટ ટાઈમ ટુ ટાઈમ આવતું નથી અને રોજે રોજ લાઇન ફોલ્ટમાં જાય છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતો રાત્રે ના સમયે ઠંડીમાં ખેતરોમાં બેસી રહેવું પડે છે અને ખેડૂતો તાહીમામ પોકારી ગયા છે. હાલમાં પાણીની ખૂબ જ અછત છે અને ટાઈમસર લાઇટ ન મળવાના કારણે ખેતીને પણ મોટું નુકસાન થઈ રહેલ છે. તો તાકીદે પગલાં લેવા ખેડૂતોને માગણી કરી રહેલ છે. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.